नमस्ते मित्रों, हूँ छू माया दीपक। माया दीपक 22 यूट्यूब चैनल में आप सौनु स्वागत है। आज आप बहुत सरस मजानी एक रेसिपी शीखवाना छे। अत्यारे शियाळो छे, सरस मजाना तुवेरना दाणा आवा मळ्या छे, तो उत्तरायण पण नजीक आवी रही छे। लीलवानी कचोरी अने ए पण मेंदो वापर्या वगर बहुत सरस रीते આપણે શીખીએ, એનું પડ પણ બહુ ક્રિસ્પી થાય છે। તો આવો લોટ પહેલાં આપણે બાંધીએ, પછી આગળની પ્રોસીજર આપણે જોઈશું। તો એમાં અમે એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે। મેંદાની કચોરી પણ તમે બનાવી શકો છો, બહાર મેંદાના લોટની મળતી હોય છે, પણ આપણે માત્ર આપણે આજે ઘઉંનો લોટ વાપરીને જ બનાવીશું। તો આ એક બાઉલ ઘઉંનો લોટ છે। એમાં ક્રિસ્પી થાય એ માટે સરસ મજાની એક વસ્તુ આ અડધો બાઉલ ચોખાનો લોટ લીધો છે મેં। તમારું જે પડ ઘણી વખતે બધા એમ કહેતા હોય છે કે બહુ ક્રિસ્પી નથી થતું અને કાળ્યા પછી એકદમ ભોચું પડી જાય છે, એ આ ચોખાનો લોટ નાખવાથી નહીં થાય। એમાં એક બહુ સરસ મજાનું બીજું એક ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરીએ છીએ અને એ છે થોડોક લીંબુનો રસ નાખવાનો છે લોટમાં। લીંબુનો રસ નાખ્યા પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, આટલા લોટમાં મેં લગભગ પેલી મસાલાની ચમચી આવે છે એ 1.5 ચમચી જેવું મેં માપ લીધું છે, પણ મીઠું હંમેશા હું કહેતી હોઉં છું કે તમારા સ્વાદ મુજબ નાખવું। આ મેં સિંધા મીઠું નાખ્યું હતું। અજમો આપણે લગભગ નાની એક 1/2 ચમચી જેવો મસળીને નાખ્યો છે। અમે એને મોયણ માટે મેં તેલ લીધું છે, લગભગ 3 ટીસ્પૂન જેવું આપણે ઓઇલ વાપરીશું અને ઓઇલ વાપરી અને પછી આપણે એને બરોબર મિક્સ કરી લઈશું। હવે એમાં પરોઠા જેવો નહીં ને રોટલી જેવો નહીં, એવો સરસ મજાનો એક વચ્ચેનું જે આવે જે લેયર એ પ્રમાણે તમારે લોટ બાંધવાનો છે। તો આપણે હવે ધીરે ધીરે આમાં તમે જોઈ શકો છો થોડુંક થોડુંક પાણી નાખીને બાંધવાનો છે, એકદમ બહુ નાખવાનું નથી પાણી, એટલે લોટ ઢીલો થવા મળશે તમારો, કારણ કે એને રેસ્ટ પણ આપવાનો છે આપણે। તો આ રીતે આપણે લોટ ધીરે ધીરે બાંધી લઈએ છીએ। સૌ પહેલાં લોટ બાંધી દેવાનો, પછી બીજી પ્રોસીજર કરવાની, એટલે લોટને આમે રેસ્ટ આપવાનું હોય છે 15-20 મિનિટ સુધી, તો એ રેસ્ટ થાય ત્યાં સુધી તમારા દાણા અને એ બધું સરસ રીતે થઈ જાય। તમે જોઈ શકો છો કેવો સરસ લોટ બંધાવવા માંડે છે, એની આપણે પૂરી વણીએ એવું પાતળું થાય ત્યાં સુધી આપણે એને બરોબર મસળવાનું છે। તમે જોઈ શકો છો કે મેં ભાખરી જેવો પણ નહીં અને રોટલી જેવો પણ એના વચ્ચેનું એક ટેક્સચર આવી રીતે બાંધ્યો છે। હવે આને આપણે 2 મિનિટ સુધી સરસ મસળીશું। તો મિત્રો, જે લોટ હતો એને આપણે રેસ્ટ આપવા મૂકી દીધો છે અને હવે જે વસ્તુ લીલવામાં જોઈએ છે એ આપણે જોઈશું। સૌપ્રથમ આપણે આ કટર દરેકના ઘરમાં હોય છે, તો લીલવાને મેં ક્રશ કરી લીધા છે કટરમાં, મિક્સરમાં નથી કરવાના। મિક્સરમાં તમે કરશો તો એ સહેજ ચીકાશ પકડશે, તો હંમેશા તમે આવા કટરમાં કરશો તમારા લીલવા તો સરસ મજાના એકદમ ક્રિસ્પી અને ક્રંચી રહેશે। તો ખાસ હું એવી તમને આગ્રહ રાખું છું એવો કે તમે આ રીતે તમે જોઈ શકો છો કેટલા બધા ક્રંચી છે અને મરચાં પણ મેં આમાં ક્રશ કર્યા છે। લીલા મરચાં પણ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો, તો આમાં મેં મરચાં કરેલા છે એ જોઈ શકો છો। તીખાશ હોય તો સરસ મજાની કચોરી લાગે છે। આપણે હવે પહેલાં ધીરે ધીરે મેં આ તેલ કઢાઈમાં મૂક્યું છે લગભગ 3 ટેબલ સ્પૂન જેવું અને ગેસ ચાલુ કરી દીધો છે, તેમાં આપણે હવે પહેલાં લીલવાને શેકી લઈશું। લીલવા શેકવાથી એમાં જે ઘણી વખતે તમને પેટમાં દુખતું હોય છે અને પચાસ રહી ગઈ હોય તો તમને ઘણી વાર પેટમાં ચૂંક આવતી હોય છે, એટલે ખાસ તમે લીલવાની કચોરી બનાવો ત્યારે અજમો લોટમાં પણ નાખો અને લીલવાની કચોરીમાં પણ નાખો, જેથી કરીને તમને ચૂંક નહીં આવે અને આ એકદમ હિંમત આપે શેકાઈ જાય પછી જ બધા મસાલા નાખવાના છે, ચડવા આવી જાય અને આ અહીંયાથી છૂટું પડવા માંડશે એકદમ કઢાઈમાંથી ચોંટશે નહીં, ત્યાં સુધી આપણે શેકવાનું છે અને પછી જ એમાં મસાલા, એટલા માટે કે નહીં તો તમારા બધા મસાલા બળી જશે, તો આપણે ધીમા તાપે શેકીએ
तो मित्रों आ शेकाई रही है और एनी आजूबाजू चौंटवानुं बंद थई गयुं छे, तमे जोई शको छो। अने धीमा तापे लगभग 5-1 मिनिट सुधी मैं एने शेक्यू छे। अने हवे धीरे धीरे एमां जे मसाला जोईए छे नाखीशुं। सौ प्रथम तो आपणे आ लीला मरचा लगभग 6-7 मैं क्रश कर्या छे कटरमां, ए नाखी दईशुं। ત્યારબાદ હળદર નાખીશું। હળદર થોડી ખાસ નાખવી એટલા માટે 1 ચમચી જેવી હળદર ફૂલ ભરીને નાખવાની છે આ માપથી। હળદર નાખવાથી તમારા દાણાનો રંગ, જે કચોરી થાય એનો રંગ બહુ સરસ રહે છે। એને ફરીથી મિક્સ કરતા જઈએ ધીરે ધીરે। અને યાદ રાખવાનું છે કે હંમેશા તમારે તાપ ધીમો જ રાખવાનો છે આનો। ત્યારબાદ મેં વરિયાળી થોડી ક્રશ કરીને 1 ચમચી નાની જે મસાલાની છે આ ચમચી લીધી છે, એ આખી ચમચી ભરીને તમારે નાખી દેવાની છે વરિયાળી વાટેલી। વરિયાળી મેં નાખી દીધી છે। ત્યારબાદ આપણે એમાં થોડો ગરમ મસાલો, 1 ચમચી જેવો ગરમ મસાલો નાખીશું। આ બધા મસાલા રૂટીન છે અને તમારા ઘરમાં અવેલેબલ હોય અને તમને ન ભાવતા હોય તો અવોઇડ કરી શકો છો, પણ અમુક વસ્તુથી અમુક વસ્તુ સરસ જ લાગતી હોય છે એટલે નાખવી જરૂર છે। આમાં લગભગ મેં આ સિંગલ મીઠું 2 ચમચી જેવું લીધું છે। અને છેલ્લે તમે જ્યારે આ મસાલો થાય ત્યારે ચાખી શકો છો, અને કંઈ વધતું ઓછું માપ તમારા ઘરમાં ખવાતું હોય તો તમે ઉમેરી શકો છો। આ મેં લગભગ 2 ચમચી જેવા તલ લીધા છે, 1 ચમચી લાલ મરચું પાવડર લીધો છે। ત્યારબાદ 1 ચમચી લીંબુનો, 1 લીંબુનો રસ લીધો છે, અને લીંબુના રસને બેલેન્સ કરવા માટે મેં અહીંયા ખાંડ લીધી છે। તમારા ઘરમાં ખાંડ ના ખવાતી હોય તો ઓપ્શનલ છે, તમે એવોઇડ કરી શકો છો, પણ કચોરી ગળ ચટી હોય તો થોડીક સરસ મજારે વધારે મજા આવે છે ખાવાની। અને આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર આટલા જ આપણે હિંગ નાખીએ, ઘણા માયવા સાજીના ફૂલ આટલા નાખવાના છે, જેનાથી તમારા લીલવા એકદમ લાલ, આ જે ગ્રીન છે એ ગ્રીન સરસ રહેશે અને એનો કલર સરસ પકડાશે અંદર, એટલે એવા એવા સરસ તમે હલાવ્યા પછી ઠંડો થાય મસાલો ત્યારે જોઈ શકો છો। આ બધું આપણે ધીરે ધીરે મિક્સ કરી દેવાનું છે, અને મિક્સ થાય પછી આપણે એમાં કોથમીર નાખવાની છે સમારેલી 1 બાઉલ જેવી। તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો મસાલો થયો છે। ઘણા લોકો કાજુ અને દ્રાક્ષ પણ એમાં નાખતા હોય છે, મેં નથી નાખ્યા એટલા માટે કે આપણે ઘણીવાર ગોળા વાળતા હોઈએ છીએ ત્યારે દ્રાક્ષ તળતી વખતે બહાર ફૂટી જાય છે અને કચોરી તૂટી જતી હોય છે, એટલે હું નાખતી નથી, પણ તમને ભાવતી હોય ને તમે સાચવીને ભરી શકતા હો દબાવીને તો તમે વાપરી શકો છો। તમે જોઈ શકો છો કેટલો સરસ ગ્રીન મસાલો થયો છે અહીંયા, એનો કલર બહુ જ સરસ, તમે સાજીના ફૂલ નાખશો થોડા બહુ સરસ। અને હવે આને ઠંડો પડવા દઈશું, એ પહેલાં આપણે એને ચાખી લેવાનું છે કે કંઈક કોઈક મસાલામાં આપણને ચડિયાતું કંઈક વસ્તુ જોઈતી હોય તો તમે એડ કરી શકો છો, અને એને 10 મિનિટ ઠંડુ થવા દેવાનું છે, આપણે ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોઈશું। તો મિત્રો મેં આ કચોરીનો જે માવો હતો એના લુવા આવી રીતે સરસ ગોળ પાડી લીધા છે, એટલા માટે કે તમે એઠા હાથે પાછું લોટમાં વણો અને પછી એ તમે ભરો ત્યારે એ નીકળી જતું હોય છે, તો આવું તમે સરસ રીતે ગોળ વાળી દો તો તમને ઇઝી પડે છે। અને સાથે સાથે આપણો લોટ પણ જે બાંધેલો એ સરસ મજાનો સેટ થઈ ગયો છે, એને સહેજ તેલ નાખી અને આપણે કેળવી લઈશું અને તરત જ આપણે કચોરી વણવાનું ચાલુ કરીશું। તમે જોઈ શકો છો કેટલો સરસ લોટ બંધાયો છે, અને તમને ખબર પણ ના પડે કે આ મેંદાની કચોરી નથી। મેંદો આમ ખાવા માટે તો હેલ્ધી નથી જ, પણ ના છૂટકે આપણે ખાવું પડે ત્યાં વપરાશ થતો હોય છે। તો આવી રીતે સરસ મજાના તમે જે પ્રમાણે લુવા કચોરીના વાળ્યા છે એ પ્રમાણે આના લુવા વળી અને સરસ કચોરી તૈયાર કરી શકો છો। તો આપણે અમે એક કચોરી આવી રીતે તમને બતાવું છું, કેટલી સરસ સ્મૂધ લોટ બંધાવે છે, જો તમે ફરે છે તેને તેલની પણ નીચે જરૂર નથી પડતી, અને આવી રીતે સરસ વાળી પાતળી વણી લેવાનું છે, અને એને ભરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જો આવું તૈયાર હોય તો કેટલું ઇઝી પડે, અને તમારી અહીંયાથી 2 તમારે સીલ કરવાની છે, અને આ બધી જે અહીંયા જે લાઇન છે બધી સીલ કરી અને ધીરે 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 એને ફિટ કરી દેવાની છે। અમે પોટલી જેવું વાળી અને વધારાનો જે લોટ હોય એને તમારે બિલકુલ હલકા હાથે તમે જોઈ શકો છો
કાઢી લેવાનું છે. મેં આ કાઢી નાખ્યું છે અને આને બિલકુલ સીલ કરી દીધું છે અને ફરીથી તમારે આમ ગોળ વાળી દેવાનું છે. તો મિત્રો, તેલ મૂકી દીધેલું, હવે આપણે જોઈએ લગભગ આવી ગયું છે અને એમાં ધીરે ધીરે આ કચોરી બનાવી છે એ આપણે મૂકી દઈશું. થોડી થોડી તળીશું અને એકદમ સ્લો ટુ મીડિયમ તાપે આપણે તળવાની છે. એને હલાવવાની નથી હમણાં, થોડી સેટ થાય પછી હલાવવાની છે. હા, હું નાખી દઉં છું બધી જ, લગભગ આ તેલમાં બધી આવી જશે. આ મેં બધી જ વણી લીધી છે, આપણે જે માપથી લીધી હતી એ બધી કચોરી અંદર આવી ગઈ છે. બહુ વધારે પરવાની નથી, આ તેલ વધારે છે એટલે મેં મૂકી દીધી છે અંદર. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે એ ઉપર આવવા માંડી છે. થોડી પાકે પછી એને ઉથલાવવાની છે, ત્યાં સુધી એને એમનેમ જ પાકવા દેવાની છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે કચોરી આપણી થઈ ગઈ છે અને કેટલી બધી ક્રિસ્પી લાગે છે તમે જોઈ શકો છો, અને એનું પડ કેટલું બધું સરસ છે. કોઈ એમ ના કે આ મેંદો નથી વાપર્યો, મેંદા વગરની કચોરી છે. તમે જરૂરથી ટ્રાય કરજો, આવા જારાથી તમે લઈ લેશો તો તેલ બધું નીકળી જશે. જોઈ શકો છો, હું તમને પછી નજીકથી બતાવું છું. બિલકુલ સ્લો ટુ મીડિયમ ગેસના તાપ ઉપર જ કરવાની છે, બહુ ઉતાવળ કરવાની નથી કચોરી બનાવતા, કારણ કે નહીં તો પછી અંદર કાચી રહેશે તમારી કચોરી. જોઈ શકો છો તમે, અને હું તમને સહેજ બતાવું આ પડ નજીકથી. ગરમ ગરમ છે પણ તમે જુઓ છો અવાજ કેવો આવે છે, ટકોરા બંધ. અને આ ઠંડી થશે તો પણ આવી જ ક્રિસ્પી લાગશે. આપણે એને સર્વ કરીએ. તો મિત્રો, આ લીલવાની કચોરી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને એને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે. ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે પણ સર્વ થતી હોય છે. તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમે બનાવીને ચોક્કસ આ ડીશ ટ્રાય કરજો, બહુ જ સરસ થાય છે. તમે જોઈ શકો છો 10 મિનિટ પછી પણ એટલી જ ક્રિસ્પી છે. અને તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબમાં જઈ માયા દીપક 22 એના ઉપર સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જે મિત્રો નવા જોડાયા છે એમને પણ ખૂબ ખૂબ આભાર હું માનું છું. જે લોકો જૂના મિત્રો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે. અવનવા વિડીયો માટે આપણે મળતા રહીશું અને ચોક્કસ એક નવી ડીશ સાથે આપણે મળીએ.